નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો S9 ન્યૂઝ. હું છું અઝર કુરેશી અને આપની સમક્ષ લઈને આવ્યો છું સ્પીડ 9. દેશ વિદેશ, ફિલ્મી જગત, રમત ગમત, બિઝનેસ અને તે સિવાય કેટલાક ક્ષેત્રો સાથે સંકળાયેલી ખાસ ખબરો. તો આવો નજર કરીએ સ્પીડ 9 પર. ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સાથેની દુશ્મની બોલિવૂડના એક જમાનાના સુપરસ્ટાર શત્રુઘ્ન સિન્હાને ભારે પડી ગઈ હોય તેમ બિહારી બાબુનું પત્તું કટ થઈ ગયું. બિહાર ભાજપ દ્વારા ઇલેક્શન કેમ્પેઇન કમિટીના 21 સભ્યોની યાદી જાહેર કરાઈ, પરંતુ આ યાદીમાંથી શત્રુઘ્ન સિન્હાનું નામ બાકાત કરાતા મોદી સામેની દુશ્મની ચર્ચાનું કેન્દ્ર બની. ભારે વિરોધ પ્રદર્શન વચ્ચે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સચેત બેઠક ઉત્તરપ્રદેશના અમેઠીમાં આમ આદમી પાર્ટીના નેતા કુમાર વિશ્વાસ પહોંચ્યા, જોકે ત્યાં તેમને કાળા વાવટા દેખાડી વિરોધ કરાયો. ઉત્તરપ્રદેશના અમેઠીમાં આમ આદમી પાર્ટીના નેતા કુમાર વિશ્વાસ જન વિશ્વાસ રેલીને સંબોધવા પહોંચ્યા તો રેલીને કાળા વાવટા દેખાડી વિરોધ કરાયો. રાહુલ ગાંધીના ગઢ અમેઠીમાં જન વિશ્વાસ રેલી યોજનાર આમ આદમી પાર્ટીના નેતા કુમાર વિશ્વાસને શનિવારની પત્રકાર પરિષદમાં સમાજવાદી પાર્ટીના કાર્યકરે ઇંડુ ફેંકી વિરોધ કર્યો હતો. દેશના સ્ટીલ પ્રધાન બેની પ્રસાદ વર્માએ બફાટ કરતા કહ્યું, દેશના વડાપ્રધાન બનવા માટે આમ આદમખોર નેતા નહીં ચાલે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા સાંસદ વિઠ્ઠલ રાદડિયાના પુત્ર અને રાજ્યના મંત્રી જયેશ રાદડિયાના ભાઈ કલ્પેશની અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા, જ્યારે ભારે ગમગીની વચ્ચે અંતિમ સંસ્કાર કરાયા. બળાત્કાર કેસમાં સુરત પોલીસને 58 દિવસ સુધી હંફાવ્યા બાદ ઝડપાયેલા બની બેઠેલા મોટા ભગવાન નારાયણ સાંઈ હવે લાજપોર જેલમાં કેદીઓને યોગ સુખાડી રહ્યા છે. સુરક્ષા જવાનો સાથે રહેવાની ના પાડનાર દિલ્હીના નવનિયુક્ત મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને આખરે મળી જેટ શરીરની સુરક્ષા. યુએઈના શારજા એરપોર્ટ પરથી એક ભારતીયની 24 કેરેટના સોનાના 699 ગ્રામ વજનના 12 બિસ્કીટ ભારત લઈ જવાના પ્લાનને કસ્ટમ વિભાગે નિષ્ફળ બનાવી તેની ધરપકડ કરી. અંધારી આલમનો ડોન અને ભારતનો મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદી દાઉદ ઇબ્રાહીમ પાડોશી દેશમાં હોવાના ભારતના નિર્દેશને વખોડી પાકિસ્તાને કહ્યું, દાઉદ અમારે ત્યાં નથી. કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલકુમાર શિંદે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમને ટૂંકમાં ભારત લવાશે અંગે કરેલા નિવેદન બાદ દાઉદના જમણા હાથ ગણાતા છોટા શકીલે સ્પષ્ટતા કરતા કહ્યું, સુશીલકુમાર ભરે બનતા પ્રયાસો કરે, હું માત્ર એટલું જ કહીશ કે લગે રહો મુન્નાભાઈ. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના પ્રચાર અભિયાનની દેખરેખ પ્રિયંકા ગાંધી વાડ્રા કરશે. અત્યાર સુધી કોંગ્રેસના મોટાભાગના આંતરિક કાર્યોથી દૂર રહેનાર પ્રિયંકા હવે પૂરા ફોર્મમાં પ્રચાર કરશે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની જોરદાર સફળતા બાદ તમામ રાજકીય પક્ષો મતદારોને સુધી પહોંચવા પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે ભાજપે સોશિયલ મીડિયાની જવાબદારી અરુણ જેટલીને સોંપી. કુમાર વિશ્વાસ પર પ્રેસ કોન્ફરન્સમાં ઈંડું ફેંકાયું. અમેઠીમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ લોકસભા ચૂંટણી લડવા જઈ રહેલ આપના નેતા કુમાર વિશ્વાસ પર સપાના એક કાર્યકર્તાએ પત્રકાર પરિષદમાં ઈંડું ફેંક્યું. ચાઇનીઝ રિસોર્ટમાં સ્થિત 1300 વર્ષ જૂનું ટિબેટન નગર આગમાં સ્વાહા. લાકડામાંથી બનાવેલા 240 થી વધુ પ્રાચીન મકાનો અને મૂલ્યવાન સાંસ્કૃતિક અવશેષો આગની જ્વાળાઓમાં ભસ્મીભૂત થયા. દક્ષિણ પશ્ચિમ ચીનમાં આવેલા અને લાકડામાંથી બનાવેલા પ્રાચીન ઇમારતો અને ઢાંચાઓ તથા સાંસ્કૃતિક અવશેષો માટે વિખ્યાત ચાઇનીઝ રિસોર્ટ સાંગ્રીલામાં ટિબેટિયન નગરમાં ભયંકર આગ લાગતા 2600થી વધુ લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી. ટીવી પત્રકાર આશુતોષે આમ આદમી પાર્ટીની ટોપી પહેરી અને ફ્લાઇંગ સિખ મિલ્ખા સિંહના પત્ની પુત્ર પણ આમ આદમી પાર્ટીના સભ્ય બન્યા, જોકે મિલ્ખા પોતે રાજકારણથી છેટે જ રહેવા માંગે છે. ભારત પરત ફરેલી અમેરિકાને ભારતીય રાજદ્વારી દેવ્યાની સામે અમેરિકા હવે કદાચ ધરપકડ વોરંટ કાઢશે. દેવ્યાનીને હવે અદાલત સમક્ષ હાજર થવાની શરતે જ અમેરિકા આવવા દેવાશે. હકાલપટ્ટી કરાયેલ ભારતીય રાજદ્વારી દેવ્યાનીને વાસ્તવમાં અમેરિકામાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકાયો છે, જેમાં સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે કે તેણીનું નામ વીમી અને ઇમિગ્રેશન લુકઆઉટ સિસ્ટમમાં મુકાયું છે. કોંગ્રેસમાં ઘણાના ભવા જેનાથી ભંગ થઈ શકે તેવી ટિપ્પણીઓમાં કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલકુમાર શિંદેએ જણાવ્યું કે તેઓ NCPના વડા શરદ પવારને વડાપ્રધાન પદે જોઈને રાજી થશે. શિંદેએ પવાર અંગે કરેલા નિવેદન બાદ ભાજપ ગેલમાં આવી કહ્યું કે શિંદેએ સ્વીકારી લીધું છે કે આગામી વડાપ્રધાન કોંગ્રેસમાંથી નહીં હોય. સુંદર દેખાવા માટે ચીની મહિલાઓ સ્તનના દૂધમાંથી સાબુ બનાવે છે, જોકે આવા સાબુના વેચાણ સામે ચીની વહીવટી તંત્રની કડક ચેતવણી. રાહુલ ગાંધી બેંગ્લોરથી દેશવ્યાપી ચૂંટણી પ્રચાર શરૂ કરશે. આગામી લોકસભા ચૂંટણીઓ માટે ચૂંટણી પ્રચારને ગતિ આપતા કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી રાષ્ટ્રીય ચૂંટણી પ્રવાસ શરૂ કરવા તૈયારીમાં.
ઇઝરાયલના ભૂતપૂર્વ વડાપ્રધાન એરિયલ શેરોનનું અવસાન થયું. એરિયલ શેરોન 85 વર્ષની વયે અવસાન પામ્યા, જ્યારે તેઓ છેલ્લા 8 વર્ષથી બેભાન હતા. એરિયલ શેરોન વર્ષ 2001માં ઇઝરાયલના વડાપ્રધાન બન્યા હતા અને જાન્યુઆરી 2006માં તીવ્ર સ્ટ્રોકનો ભોગ બની કોમામાં સપડાયા હતા. યુવતીના જાસૂસી કાંડમાં પ્રદીપ શર્માની અરજી, જોકે નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામે કાનૂની કાર્યવાહી કરવાની ગૃહ વિભાગની મનાઈ. ગૃહ વિભાગે કહ્યું કે પ્રદીપ શર્મા સામે ફરિયાદો મળી હોવાથી તેમનો કોલ ડેટા ચકાસવામાં આવ્યો હતો, જોકે પ્રદીપ શર્મા દ્વારા કરાયેલા અરજી પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરાશે નહીં. ગુજરાતમાં પ્રસ્થાપિત થયેલી આમ આદમી પાર્ટીમાં ડખા. ગુજરાતમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીમાં આંતરિક ડખાના કારણે બે જૂથના કાર્યકરો અંદરોઅંદર ઝઘડ્યા. આમ આદમી પાર્ટી પર પણ ગેરકાયદે ડોનેશન ઉઘરાવવાનો આક્ષેપ કરાયો. ભ્રષ્ટાચાર નાબૂદી કરવા માટે રચાયેલી આમ આદમી પાર્ટીના કાર્યકરો અંદરોઅંદર પાખડ્યા બાદ પોલીસ ફરિયાદ થઈ અને રિયાદમાં ગેરકાયદે ડોનેશન ઉઘરાવવાનો આક્ષેપ કરાતા ખળભળાટ મચ્યો. હવેથી ટ્રેનમાં બીડી કે સિગરેટ પીતા દેખાશે તો કાર્યવાહી કરાશે. રેલવેમાં ટ્રેનોમાં આગની બે ઘટના બાદ સફાળા જાગેલા તંત્રએ રેલવેમાં બીડી કે સિગારેટ પીવા પર પ્રતિબંધ મૂક્યો. આમ આદમી પાર્ટીની ઇફેક્ટ જોઈ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ નવી વ્યૂહરચના ઘડી કાઢી. પ્રચાર શૈલીથી માંડીને આગામી કાર્યક્રમોમાં પણ મોદીએ કર્યા કેટલાક ફેરફારો. ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ વ્યૂહાત્મક રચના ઘડી. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં જ દોડતો રાખવા વ્યૂહ ઘડ્યો. સુપ્રીમ કોર્ટના વધુ એક પૂર્વ જજ યૌન શોષણના મામલામાં ફસાયા. સુપ્રીમના પૂર્વ જજ સ્વતંત્ર કુમાર સામે એક ઇન્ટરન સનસનીખેજ આરોપ મૂકતા કહ્યું કે જજે તેણીનો હાથ પકડી ખભા પર પણ ચુંબન કર્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ચૂંટણી પ્રચાર કરશે. 2004 અને 2009ની ચૂંટણી વખતે પક્ષના પ્રચારનું સફળ નેતૃત્વ સંભાળનાર સોનિયા ગાંધી, જોકે ગયા વખત જેટલી રેલીઓ નહીં સંબોધે પણ રેલી દક્ષિણના રાજ્યોમાંથી શરૂ કરાશે. દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિતને પછાડ્યા બાદ આમ આદમી પાર્ટી હવે રાહુલ ગાંધી પાછળ લાગી. રાહુલ ગાંધીને અમેઠીમાં પરાજય આપવા માટે આમ આદમી પાર્ટીનો માસ્ટર પ્લાન તૈયાર. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ પણ આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના માર્ગે. ભ્રષ્ટાચારની ફરિયાદ કરવા મધ્યપ્રદેશ સરકારે હેલ્પલાઇન સેવા શરૂ કરી. નંદન નીલકેણી કોંગ્રેસમાં જોડાયા. આધાર યોજનાના પ્રણેતા નંદન નીલકેણીએ જાહેર કર્યું કે તેઓ કોંગ્રેસમાં સામેલ થયા છે અને આગામી લોકસભાની ચૂંટણી પણ લડવાના છે. વડાપ્રધાન મનમોહન સિંહ બાદ હવે કેન્દ્રીય મંત્રી ફારૂક અબ્દુલ્લાએ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને દેશ માટે ખતરનાક ગણાવતા રાજકીય ચર્ચાએ જોર પકડ્યું. 1 એપ્રિલ 2014 સીએનજી, એલપીજી અને પીએનજી મોંઘા થશે. ભાવની નવી ફોર્મ્યુલા અમલી બનશે, જ્યારે ખાતર પણ થોડું ઘણું મોંઘું થશે. સેફ મહોત્સવ મુદ્દે મીડિયા પર ભડક્યા યુપીના મુખ્યમંત્રી અખિલેશ યાદવ. સેફ મહોત્સવના કારણે અખિલેશ સરકારની ભારે આલોચના થઈ. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે પોતાના પક્ષ સાચો ઠેરવતા જણાવ્યું કે યુવાનોને તક આપવા માટે આ કાર્યક્રમ થાય છે અને આ મહોત્સવ પાછળ 7-8 કરોડનો ખર્ચો થયો છે. તો દર્શક મિત્રો, આ હતી અમારી ખાસ રજૂઆત સ્પીડ 9. નવી ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.